देश માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દેનાર સૈનિક પરિવારને ન્યાય માટે છેલ્લા 1.5 વર્ષથી ધક્કા ખાવા પડી રહ્યા છે। સૈનિકના વિધવા ધર્મપત્ની અબડાસા ખાતે રહે છે અને તેમના પતિનું 18 મહિના પહેલા અવસાન થયેલ છે, પણ આજ દિવસ સુધી તેમને પેન્શન હજુ સુધી ચાલુ થયું નથી। આ અંગે તેમના પુત્રએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના પિતાની આર્મીની નોકરી હતી અને તે ન્યાયે તમામ દસ્તાવેજો આપીને તેમણે તેમના માતાને પેન્શન મળે તે માટે પ્રક્રિયા કરી હતી, પણ આજ દિવસ સુધી તેમનું પેન્શન હજુ ચાલુ થયું નથી। અબડાસામાં રહેતા મંગલભાઈ મહેશ્વરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મંગલભાઈ મહેશ્વરી, તાલુકો અબડાસા, નલિયા, કચ્છ। હું એક માજી સૈનિકનો પુત્ર છું। અત્યારે મારા પપ્પાને એક્સપાયર થયાને 17-18 મહિના થઈ ગયા। 3/12/2021માં એ એક્સપાયર થયા પછી 17-18 મહિનાથી હું સૈનિક બોર્ડમાં ધક્કા ખાઉં છું। મારા પપ્પાના બધા ડોક્યુમેન્ટ્સ હું એ લોકોને પૂર્ણ કરી દીધા, તે છતાં પણ મારા પપ્પાનું કોઈ જાતનું પણ પેન્શન ચાલુ થતું નથી। મારા મમ્મી અત્યારે આંખથી અંધપંગ છે અને એ જોઈ શકતા નથી, તે છતાં હું બસોમાં ધક્કા ખવડાવીને ભૂત સુધી એ લોકોને હું અહીંયા લઈ આવું છું, તે છતાં પણ એ લોકોએ મને સંતોષકારક જવાબ આપતા નથી। અશોકસિંહ ઝાલા સાહેબ કરીને હતા, એ મને સંતોષકારક જવાબ આપતા હતા, પણ એ પછી મને કોઈ પણ સાહેબે સંતોષકારક જવાબ આપ્યો નથી। લાસ્ટમાં પણ મારી પાસેથી ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરાવી અને 2 આર્મી લોકોના સાઇન સિક્કા અને એ લોકોના પીપીઓ નંબર, સર્વિસ નંબર, એ બધું સાઇન સિક્કા લઈ કરીને વેરિફિકેશન પણ કરવામાં આવ્યું, પણ એ લોકોએ એ પછી પણ મને ફોન કર્યો કે હજી પણ તમારું આમ છે ને તેમ છે, એવી રીતે મને બીજા હજી કાગળિયા કહે છે કે આપો, હવે બીજા એ કાગળિયા હું ક્યાંથી કાઢું? મારા પપ્પાના જેટલાના આર્મી રેન્કના જેટલા પણ કાગળિયા હતા એ લોકોને મેં ઝેરોક્સ કરી અને ઓરિજિનલ બતાવીને ઝેરોક્સ કરીને આપ્યા છે, તે છતાં પણ બેંકમાં મારી મમ્મીનું પેન્શન ચાલુ થતું નથી। અત્યારે મારી પપ્પા અમારી પોતાની હાલત બહુ ખરાબ છે। અમે આ વરસાદની સિઝનમાં પણ અત્યારે પણ હું ભોજ ઓફિસમાં અને સૈનિક વોર્ડમાં હાજર ઊભો છું, પણ જે સાહેબો અત્યારે મારી સાથે છે એ મારી મદદ કરવા માગે છે, એટલા માટે હું ઇન્ટરવ્યૂ આપું છું। એમાં મને સૈનિક બોર્ડનું હું બીજું કાંઈ નથી કહેતો, પણ એ લોકો શું કામ નથી કરતા, એ લોકોની એ તપાસ ઉપરથી થાય। અત્યારે મારી મમ્મીની પોઝિશન શું છે અને કેટલી ઉંમર છે, આ શું હવે પેન્શન ખાશે મારા પપ્પાનું? હા, અને આંખોથી અંધ અને અપંગ છે એ, પોતે પણ બધા પોતાના પોતે એટલા બીમાર પણ રહે છે, તો પછી આ પેન્શન ન થાય તો મારી મમ્મીને ચિંતા થાય છે, અને અમે પોતે અમે 2 દીકરા છીએ, અમે 2 દીકરા પણ મજૂરી કરીએ છીએ। અત્યારે વ્યતિત જીવન સાહેબ, હવે અત્યારે તો જીવન જે જીવતું હોય એમ એ લોકોને ખબર હોય, તે છતાં પણ કામ ધંધો તો આપણે કરવાનું છે, એ તો કરવાનું છે, પણ મારી મમ્મીનો જે હક છે એ હું સરકાર પાસેથી માગું છું, કારણ કે 21 વર્ષ સુધી મારા પપ્પાએ નિષ્ઠાપૂર્વક એ સૈનિક થઈ અને માજી સૈનિક થઈને ઉત્તરણ સર્વિસ પૂરી કરીને ઉતર્યા છે, અને પછી 20-22 વર્ષ રહી અને પેન્શન લઈ 20-22 વર્ષ પેન્શન લીધું છે, એ પછી એ એક્સપાયર થઈ ગયા, એ એક્સપાયર એમને હાર્ટ એટેક આવી ગયો હતો, એટલે એ એક્સપાયર થઈ ગયા, એ પછી મારી મમ્મી બિલકુલ હતાશ થઈ ગયા છે, અને હવે અમે પેન્શનમાં જે ધક્કા ખાઈ છીએ, જે જિલ્લા સૈનિકના પ્રમુખ જે સાહેબ છે જાડેજા દિલાવરસિંહ શેખાવત, એ સાહેબે મને હેલ્પ કરી છે, અને પછી મને ભરતસિંહ સુથાર એ સાહેબે મને હેલ્પ કરી છે, અને અત્યારે હું એમની ભેગો જ ઊભું છું બહુમારી ભવનમાં। કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના ભરતભાઈ સુથારે જણાવ્યું હતું કે મંગલભાઈ મહેશ્વરી છેલ્લા 17 મહિનાથી ધક્કો ખાવા છતાં તેમનું પેન્શન ચાલુ નથી થયું, ત્યારે તેમને જલ્દી ન્યાય મળે તે માટે માજી સૈનિક સંગઠને રજૂઆત કરેલ છે। ખાસ કરીને માજી સૈનિકના પરિવારજનોની હાલત કફોડી છે, ત્યારે માનવીય અભિગમ અપનાવવો જરૂરી બની જાય છે। મારું નામ ભરતભાઈ સુથાર છે, હું જનરલ સેક્રેટરી કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન ભુજ અને કચ્છ જિલ્લાના એક્ઝિક્યુટિવ મેમ્બર છું। આજે અમારી પાસે ઓલ્ડ એજ અમારા વિડોઝ એક સર્વિસમેનના, એમનું નામ હસબાઈ મહેશ્વરી છે, 17 મહિનાથી એમના હસબન્ડનું અવસાન થયું છે માજી સૈનિકનું, અને પેન્શન માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની અંદર ભુજ જિલ્લા સૈનિક કચેરી વારંવાર એ લોકોએ અરજી કરી છે, રૂબરૂ આવ્યા છે, છતાં આજ દિવસ સુધી 17 મહિનાથી એમનું પેન્શન રોકાયેલું છે। શું કામ રોકાણું છે, શું કારણથી રોકાણું છે, એટલે એ તપાસ કરવી જરૂરી છે। અમારી નોલેજમાં ત્યારે આવ્યું કે જ્યારે આ એમના સન છે મંગલસિંહ મહેશ્વરી, એમણે અમારા કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી દિલાવરસિંહ જાડેજા સાહેબને ફરિયાદ કરી કે સાહેબ 17 મહિના થયા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ભુજની અંદર અમે ધક્કા ખાઈએ છીએ, મારી મમ્મીનું હજી સુધી પેન્શન ચાલુ નથી થયું, મારી મમ્મી કાને સાંભળતા નથી, મારી મમ્મીને કાંઈ દેખાતું પણ નથી, અને સૈનિક કલ્યાણ કચેરીવાળા કોઈને જવાબ આપતા નથી,
ત્યારે પ્રમુખને આ ફરિયાદ કરી એટલે પ્રમુખ સાહેબે મને વાત કરી કે ભરતભાઈ આમનું પેન્શનનું તમે જરાક જોઈ લ્યો, શું કામ પેન્શન અટકાવવું છે, શું વાંધો છે. આજે એ લોકો નલિયાથી આવ્યા છે અમારી પાસે ભુજ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં, અને હાસભાઈ મા સાથે પણ વાત કરી. તમે જોઈ શકો છો એમની પણ એક પરિસ્થિતિ, આટલી ઉંમરવાળા 70-80 વર્ષના છે, ઓલ્ડ એજ, અને નલિયાથી ભુજ આવવું જાવું પેન્શન બંધ પડ્યું છે. આ પરિસ્થિતિમાં એક માજી સૈનિકના વિધવા કેવી રીતે જીવન જીવે એ એક બહુ ગંભીર પ્રશ્ન છે. ત્યારે સૈનિક જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની આ પૂરી જવાબદારી બને છે કે આ ટાઈપના ઓલ્ડ એજ વ્યક્તિ હોય, બ્લાઇન્ડ વિડો છે, તો નલિયામાં એમના ઘરે જઈ એમના ડોક્યુમેન્ટ્સ લઈ એમની પરેશાની પૂછી અને ત્યાંથી સાઇન સિક્કા બધા કરાવડાવી અને એનું પેન્શન ચાલુ કરાવે, આ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની જવાબદારી છે. હવે જો એ લોકો એનું કામ નથી કરી શકતા કોઈ કારણસર, તો અમે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ શ્રી દિલાવરસિંહ જાડેજા સાહેબના કહેવા પ્રમાણે અમે એનો કેસ હાથમાં લઈએ છીએ અને ટેકઅપ કરી અને ઓફિસમાં પૂછા કરશું શું છે. હજી પણ જો એ લોકો સમય કરશે તો આ કેસની અંદર અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ભુજના કર્મચારી ઉપર.